નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. હું છું નિધિ. દર્શક મિત્રો, આજના આધુનિક યુગમાં દરેક માનવી સુખ સંપન્ન થવા માટે ભાગદોડ કરી રહ્યો છે, ત્યારે પૂરતા પ્રયાસો કરવા છતાં પણ જોઈતું પરિણામ નથી મળતું. કેટલીક વાર જેટલી ઝડપથી પ્રગતિ થાય છે તેટલી જ ઝડપથી સામાજિક ધોરણે ફેરફાર પણ જોવા મળતા હોય છે. જેમ કે આવક કરતાં જાવક વધી જવી, લગ્ન જીવનમાં વિખવાદ થવો, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિમાં અવરોધ અને બીમારી જેવી ઘટનાઓ જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ક્યાંક આ બધી ઘટનાઓ પાછળ આપણા ઘરનું વાસ્તુ તો જવાબદાર નથી ને? અને જો હા, તો આ વિશે વાત કરીશું જાણીતા વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ વાસ્તુશાસ્ત્રને લગતી 3 બુક પણ લખી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને લાઈવ પ્રોગ્રામ થકી 1500 જેટલા લાઈવ પ્રોગ્રામ થકી તેઓ અનેક લોકોની પ્રોબ્લેમ સોલ્વ પણ કરી ચૂક્યા છે. ધીરેનભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર. તો જો આપ પણ વાસ્તુની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અને મેળવી શકો છો આપની સમસ્યાનો સમાધાન. તો વાસ્તુ જાણવા અને સમજવા માટે જરૂરી છે કે તમે તમારા ઘર, ઓફિસ કે ધંધાકીય સ્થળની દિશા પણ સમજો. ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા સ્થળનું વાસ્તુ, તેના માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે મોટાભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે. ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો. તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો. ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે, તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે, તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે. ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે, તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે. તો વાસ્તુને લગતી કોઈ પણ આપની સમસ્યા હોય તો આપ ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. અત્યારે સીધા ધીરેનભાઈ પાસે જઈશું અને જાણીશું કે આખરે કઈ રીતે વાસ્તુ હેલ્પફુલ થઈ શકે છે, મદદરૂપ નીવડી શકે છે. ધીરેનભાઈ, સીધી આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે શારીરિક કોઈ સમસ્યા હોય તો શું તેની માટે વાસ્તુ દોષ કે ભૂમિ દોષ અહીં જવાબદાર હોઈ શકે ખરા? મારા અનુભવનો, મારા અભ્યાસ પ્રમાણે એક વસ્તુ ચોક્કસ કહીશ કે શારીરિક સમસ્યા કે માનસિક સમસ્યા જ્યારે ઊભી થાય ત્યારે એના માટે વાસ્તુદોષ અને ભૂમિદોષ ડાયરેક્ટ સીધે સીધા સંકળાયેલા છે. અને એ કઈ રીતે સંકળાયેલા છે એની પણ જો તમારી જોડે વાત કરું તો મનુષ્ય જીવન હંમેશા સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વ દિશાઓ સાથે જોડાયેલું શાસ્ત્ર છે. અને સાથે મનુષ્ય જીવન પણ અને વાસ્તુશાસ્ત્ર પણ પંચ મહાભૂત તત્વ સાથે, સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે અને 100% સાયન્સ બેઝ ઉપર છે. એટલે ડાયરેક્ટ જે પણ આપણી આજુબાજુ ઉર્જા ઊભી થાય છે એની જે બોડી પર ઇફેક્ટ પડે છે એ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અપનાવવાથી અને નહીં અપનાવવાના હિસાબે આપ સમસ્યા ઊભી થતી હોય છે, આખો તેમાં રાહત મળતી હોય છે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રથમ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ. જયદેવભાઈ, આપનો સવાલ જણાવશો. મેરેજ ત્યાં ડાયવર્સ થઈ ગયા, 7-8 વર્ષ થઈ ગયા. જી હા. તમારા મકાનની અંદર નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? એટલે ત્યાં દક્ષિણ દિશામાં રેડ કલર કરી દો અને નૈઋત્ય દિશામાં રાધા કૃષ્ણ ની ફોટો ફ્રેમ ગોઠવી દો અને વજન મેક્સિમમ વધારી દો દક્ષિણ થી લઈ નૈઋત્ય થઈને પશ્ચિમ દિશા સુધી. આ પહેલું તમે ખાસ કરી દો તો તમારી લગ્ન જીવનની સમસ્યા ઘણા અંશે સોલ્વ થઈ જશે. જી બિલકુલ, ચોક્કસથી. અન્ય એક કોલર જોડાઈ ગયા છે પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આપનો સવાલ જણાવશો. હા મેડમ,
બરાબર છે. એટલે તમારા મકાન ની અંદર નૈઋત્ય દિશા અને વાય દિશા માં શું ગોઠવણી છે? વાય દિશા અને નૈઋત્ય દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે? ગોઠવણી તો સર આપણે અમારે ભારે મકાનમાં રહીએ છીએ. હા, પણ ઘરની અંદર કોઈ પણ ગોઠવણી કરી હોય તે ગોઠવણી કહો, અને જો તમને ભાડાના મકાનની અંદર વધારે તકલીફ પડતી હોય તો ભાડાનું મકાન તાત્કાલિક તમે બદલી કાઢો. આખો પરફેક્ટ દિશા જોઈને ફોન કરો. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, જીતુભાઈ. જીતુભાઈ, આપનો સવાલ જણાવશો. હવે મારે મારા ભાઈ ના દીકરા નું મેરેજ નથી થતું. જી બરાબર છે. ઘણા 29 પૂરા થવા આયા. બરાબર છે. હવે એમના મકાન ની તમને દિશાઓની સમજ છે? હા, દિશાની સમજ છે. તો એમના મકાન ની અંદર પૂર્વ દિશા અને નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? પૂર્વ દિશામાં બેડરૂમ છે. અને નૈઋત્ય દિશામાં? નૈઋત્ય દિશામાં પાછળના ભાગમાં, અમારે પાછળ બેક સાઈડ પડે છે, ત્યાં ચોકડી અને ટાંકી છે. ટાંકી પશ્ચિમમાં છે, ટાંકી પશ્ચિમમાં છે, પણ નૈઋત્ય દિશામાં ચોકડી છે. મારા દરેક ટીવી પ્રોગ્રામમાં વારંવાર બોલું છું અને મારા પુસ્તકોમાં લખેલું છે કે નૈઋત્ય દિશામાં કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઇન જવી ના જોઈએ. જો ડ્રેનેજ લાઇન જાય તો તમારા રિલેશનશિપમાં હંમેશા તકલીફ પડે. એટલે તાત્કાલિક ડ્રેનેજ લાઇન અને ચોકડી તમે ત્યાંથી હટાવી દો, અને પૂર્વ દિશામાં બેડરૂમ હોય તો એના બારી બારીના મેક્સિમમ ખુલ્લા રાખો, અને કોઈ પણ પ્રકારનું વજન તાના રાખો, અને પીળો રંગ કરી દો. પીળો રંગ? હાજી. વધુ એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, મહેશભાઈ. મહેશભાઈ, આપનો સવાલ જણાવો. મારે એ સવાલ છે જી કે મારું ઘર કમ્પ્લીટ આપણે નહીં, કઈ દિશા કરી શકે ભાઈ? આપની સમસ્યા કઈ દો ડાયરેક્ટ. આપની સમસ્યા કઈ છે? મારા સમસ્યા ઘરમાં વારંવાર ઝઘડા બહુ થાય છે. ઘરમાં વારંવાર ઝઘડા થાય છે ને? તો તમારા મકાનમાં ઈશાન ખૂણામાં અને નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? કઈ દિશામાં? ઈશાન દિશામાં અને નૈઋત્ય દિશામાં. દિશાઓની સમજ છે તમને? ના નથી. એટલે આપ દિશા ચોક્કસ જોઈને ફરીથી ફોન કરો. તો તમામ દર્શક મિત્રોને અપીલ છે કે તમે પહેલા તમારા ઘરની દિશામાં કઈ રીતની ગોઠવણ છે તે પહેલા જાણો, ને પછી તમે કોલ કરશો તો અમને પણ એટલી સગવડ રહેશે કે તમને તમારી સમસ્યાનું સમાધાન કરાવી શકીએ. ધીરેનભાઈ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન મને અંદરથી એમ થાય છે કે આપણે શારીરિક સમસ્યાની વાત કરી રહ્યા છીએ, હાડકાના ઘણા રોગો હોય છે, હાડકાની ઘણી સમસ્યા હોય છે, શું એની માટે પણ કોઈ પર્ટિક્યુલર અહીં દોષ કે કોઈ જે ભૂમિદોષ કે વાસ્તુદોષ કહી શકાય જવાબદાર? સૌપ્રથમ તો હાડકાને લગતી કોઈ પણ સમસ્યા ઊભી થાય તો તમારા મકાનની અંદર હંમેશા પશ્ચિમ દિશામાં જયારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે હાડકાના લગતા ઘસારો પહોંચે, હાડકાના લગતા ઓપરેશન થાય, અથવા તો ફ્રેક્ચર થાય કે પડવું, વાગવું, અથડાવવું, એવી વારંવાર ઘટના બનતી હોય છે. એટલે પશ્ચિમ દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે, એમાં ભૂમિદોષનું પ્રમાણ ઓછું હોય છે. બિલકુલ. અન્ય કોલર જોડાઈ ગયા છે, દિનેશભાઈ. દિનેશભાઈ, આપનો સવાલ જણાવશો. જી દિનેશભાઈ, સવાલ જણાવો. હા જી, આપની સમસ્યા જણાવો. હા જી, અમારે મેડમ મતલબ ગામડામાં ઘર છે પણ ત્યાં ભેંસોમાં જે અમારે જે આવક નહીં મળતી, શું પ્રોબ્લેમ હતી? જી બરાબર છે. હવે તમારા ગામડાના ઘરની અંદર તમે ખાડકો જે બનાવ્યો હશે? અમારું ઘર ગામડામાં છે. આ પણ ત્યાં ખાડકુઓ બનાવ્યો છે કે નથી બનાવ્યો? કોનો કુવો? ખાડકુઓ. હા હા. તો એ કઈ દિશામાં બનાવ્યો છે? પૂર્વમાં. પૂર્વથી અગ્નિ બાજુ કે પૂર્વથી ઈશાન બાજુ? પૂર્વ. પૂર્વ. એજરપુરમાં બનાવ્યો છે ને? હા. અને તમે ત્યાં ઉત્તર દિશામાં શું ગોઠવણી કરી છે? ઉત્તર દિશામાં કઈ નહીં અમારું, નહીં પૂર્વ દિશામાં. ઉત્તર દિશામાં તમે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી દો તો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. હા હા. જી બિલકુલ, ચોક્કસ થી. ચલો ઠીક છે, અન્ય કોલર લઈ લઈએ. હરવાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જી આપનો સવાલ જણાવશો. હેલો. જી આપનો સવાલ જણાવો.
મારે છે ને ઉઘરાણી છૂટતી નથી થતી અને બીજો ઘણા બીજા પ્રોબ્લેમ છે ઘરના, સારી માનસિક ને સારી રીતે. તમારા મકાન ની અંદર વાય દિશામાં શું ગોઠવણ છે? વાય દિશા ને અગ્નિ દિશા. વાય દિશા એટલે ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે. ઉત્તર અને પૂર્વ વચ્ચે. ઉત્તર અને પશ્ચિમ દિશા. ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે ના, અમારે બેડરૂમ છે બચ્ચાઓનો. હા, પણ એમાં મેક્સિમમ તમે બારી બારી ના ખુલ્લા રાખો અને એનું ફ્લોરિંગ લેવલ અગ્નિ જેટલું સેમ રાખો અને નૈઋત્ય કરતા નીચું રાખો. અગ્નિ દિશા ને વાય દિશા ના બારી બારી ના મેક્સિમમ ખુલ્લા રાખો. ઓકે ઓકે, ભલે ભલે. હા હા જી, બિલકુલ ચોક્કસથી. તો અન્ય એક ક્વેશ્ચન મને અંદરથી થાય છે ધીરેનભાઈ, કે આપણે હાડકાના રોગોની વાત કરી, હવે જો વાત કરીએ લોહીની બીમારી કોઈ થતી હોય તો શું તેની માટે કોઈ ભૂમિદોષ કે વાસ્તુદોષ જવાબદાર કહી શકાય? જ્યારે કોઈ પણ મકાનની અંદર રહેતું હોય કોઈ પણ પરિવાર અને એના બ્લડ રિલેટેડ લોહીના લગતા રોગો બહુ થતા હોય ત્યારે હંમેશા ભૂમિદોષ બહુ કામ કરતું હોય છે. ભૂમિ તત્વ એમાં ઇફેક્ટ ડાયરેક્ટ આપતું હોય છે. સાથે સાથે દક્ષિણ દિશામાં અને અગ્નિ દિશા અને નૈઋત્ય દિશામાં જ્યારે દક્ષિણ સાઈડ પર જયારે દોષ વધારે હોય ત્યારે લોહીને લગતી બીમારી અતિશય વધી જતી હોય છે. જેમ કે બ્લડ પ્રેશર છે, સ્કિન ડિસીઝ છે, એવા લોહીના લગતા કોઈ પણ બીમારી વારંવાર થાય અને એના હિસાબે શારીરિક સમસ્યા વધારે ગંભીર બનતી હોય છે. જી બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે, ચિરાગભાઈ. ચિરાગભાઈ, આપનો સવાલ જણાવશો. નમસ્કાર સર. નમસ્કાર. હું એક પશુપાલન છું ઉત્તર ગુજરાતનો. જી. અને સતત પશુપાલન થી સંકળાયેલો છું, પણ મારા પશુપાલનમાં જે પહેલાની આવક અને અત્યારની આવકમાં ઘણો બધો ડિફરન્ટ છે. એટલે તમે તબેલાનું વાસ્તુ માટે પૂછવા માંગો છો કે તમારે ઘરનું વાસ્તુ પૂછવા માંગો છો? નહીં નહીં, તબેલામાં પશુપાલક તરીકે હું તબેલાની વાત કરી રહ્યો છું. બરાબર છે. હવે તબેલાની અંદર તમે જે ઢોર બાંધો છો એ ઢોર બાંધવાની દિશા કઈ છે? મારી ઢોર બાંધવાની એટલે એનું જે મોં ખરા ને, જે ગાય ભેંસના. હાજી બોલો બોલો. હલો, એના એના મોઢા ખરા ને ગાય ભેંસના, હા, એ પૂર્વ દિશામાં ઉગતા જ સુરતની દિશામાં રહે છે. પણ એને કઈ દિશામાં તમે રાખો છો? તમારું તબેલું તમારા પ્લોટના કઈ દિશામાં છે? પ્લોટ તો ઓપન જ છે ચારી બાજુથી. ઢોર માટે તમે કઈક તો બાંધ્યું હશે ને? વાય દિશામાં, ઈશાન દિશામાં, કઈ જગ્યાએ ઢોર બાંધો છો? હવે ઢોર તો સર આમાં હું શું છે, ચોરસ દિશામાં ઓપન જ છે બરાબર, ચારે બાજુ સેટ. હવે તમે વાય દિશામાં તમે ઉત્તરમુખી ઢોરને બાંધવાનું ચાલુ કરી દો અને ઉત્તર દિશામાં તમે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી દો અને એનું જે કચરો છે કે જે નિકાલ છે છાણનો એને પણ વાય દિશા બાજુ રાખજો અને પૂર્વ ઈશાન બિલકુલ ખુલ્લું કરી દો. અન્ય એક કોલર જોડાઈ ગયા છે, દેવેન્દ્રસિંહ. દેવેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. હાજી મેમ, મારા ઘરમાં બાળકો મિસિસ ને બધાને બીમારી વારંવાર રહે છે. કયા પ્રકારની બીમારી છે? ઈશાન દિશા અને નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? ઈશાન દિશામાં અને નૈઋત્ય દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે? ઈશાન દિશામાં બેડરૂમ ના હોવો જોઈએ. ઈશાન દિશા મંદિરની દિશા છે અને ત્યાં બિલકુલ વજન ઓછું કરી દો અને નૈઋત્ય દિશાનો બાથરૂમ તમે કાઢી નાખો. મેં હમણાં 5-10 મિનિટ પહેલાં જ ટીવી પ્રોગ્રામમાં બોલ્યો છું કે નૈઋત્ય દિશામાં કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન જવી ના જોઈએ. તમારી આ સમસ્યાનું મૂળભૂત કારણ આ જ છે. આ બંને સુધારા તમે કરી દો. બાથરૂમમાં કાં તો દક્ષિણ દિશામાં લઈ જાઓ કાં તો પશ્ચિમ દિશામાં લઈ જાઓ. જી બિલકુલ ચોક્કસથી. તો વાસ્તુને લગતી ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં આવો કરીએ એક નજર ધીરેનભાઈ શાહ દ્વારા લિખિત વાસ્તુ બુક પર. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શૃંખલાની ત્રીજી પુસ્તક વિનામૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. તો ધીરેનભાઈ શાહ પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ધીરેનભાઈ શાહ જોડાઈ ગયા છે અને વાસ્તુશાસ્ત્રને લગતી જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ માટે આપ ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો. અત્યારે અન્ય એક કોલર જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. જી સર, આપનો સવાલ જણાવશો. હા જી, આપનો સવાલ જણાવો. મારો સવાલ એવો છે કે મારા નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મકાન છે
અને સેકન્ડ ફ્લોર ઉપર પણ છે. મારે મંદિર કઈ દિશામાં મૂકવું, મંદિર ઈશાન દિશામાં મૂકવા માટેની કોઈ એવી જગ્યા નથી, અને ઉપરના ભાગમાં સ્પેશિયલ એનો રૂમ બનાવેલો છે પેલે મારે, એમાં જો ઈશાન દિશામાં જ છે એ. ઈશાન દિશાનો જો પહેલે માનો રૂમ બનાવ્યો તો ઈશાન દિશામાં મંદિર મૂકો એ વધારે શ્રેષ્ઠ કહેવાય, પરંતુ ઈશાન દિશામાં અનુકૂળતા નથી તો તમે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મૂકી શકો અથવા ઘરના મધ્ય ભાગમાં મંદિરની ગોઠવણી કરી શકો. પણ સાહેબ ઉપરના પહેલા માર્ગ રખાય કે ના રખાય? જ્યાં સુધી બની શકે તો ગ્રાઉન્ડ ફ્લોર પર રાખો વધારે સારું કહેવાય, પણ શક્ય ના હોય તો પછી ફર્સ્ટ ફ્લોરમાં રાખી શકાય. મકાન એક હોય ને રસોડું એક હોય તો રાખી શકાય. એમની રસોડામાં, રસોડામાં રાખી શકાય ને? રસોડામાં મંદિર ના રખાય, ફક્ત પૂર્વ દિશા, ઈશાન દિશા, ઉત્તર દિશા અને મધ્ય ભાગમાં. એટલે રસોડામાં ઈશાન દિશા ખુલ્લી છે એટલા માટે પૂછ્યું તમે. ના રખાય રસોડામાં. ઓકે ઓકે. જી બિલકુલ. અને એક કોલર જોડાઈ ગયા છે, તેજાભાઈ. જી તેજાભાઈ, આપની સમસ્યા? હા મેડમ, આપણે પૂર્વ અને દક્ષિણ દિશામાં અગ્નિ આવે ને? હાજી. અગ્નિ દિશામાં આપણે મંદિર છે નાનું. જી આપનો પ્રશ્ન બોલો. હા તો એ રાખી શકાય ત્યાં? અગ્નિ દિશામાંથી મંદિર ઈશાન દિશામાં લઈ જાઓ, પૂર્વ દિશામાં લઈ જાઓ, કાં તો ઉત્તર દિશામાં લઈ જાઓ. અગ્નિ દિશામાં ના રાખો. પૂર્વ દિશામાં? પૂર્વ દિશા, ઈશાન દિશા, ઉત્તર દિશા અને મધ્ય ભાગ સિવાય મંદિર બીજી કોઈ પણ દિશામાં ના રખાય. ઓકે, થેન્ક યુ સર. ધીરેનભાઈ, એ જાણવા માંગીશ કે આપણે જે રીતે શારીરિક સમસ્યાની વાત કરી રહ્યા હતા, ઓપરેશનની જો વાત કરીએ, વારે ઘડીએ બહુ ઓપરેશન આવતા હોય તો શું અહીં કોઈ દિશાનો વાસ્તુ દોષ જવાબદાર હોય? જે પરિવારની અંદર વારંવાર ઓપરેશન આવતા હોય કોઈને કોઈ કારણથી, ત્યારે હંમેશા નૈઋત્ય દિશા, પશ્ચિમ દિશામાં જયારે મેજર વાસ્તુ દોષ હોય ત્યારે એ પરિવારના કોઈને કોઈ મેમ્બરને કોઈને કોઈ પ્રકારના ઓપરેશન એની મેતે ઊભા થતા હોય છે, ઇન્જરી થતી હોય છે. એટલે નૈઋત્ય દિશા અને પશ્ચિમ દિશાનું વાસ્તુ ચોક્કસ ચકાસવું જોઈએ અને વાસ્તુના સિદ્ધાંત મુજબ એની રચના કરવી જોઈએ. જી બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે, ધર્મેશભાઈ. જી ધર્મેશભાઈ, આપનો સવાલ જણાવો. જી ધર્મેશભાઈ. મેડમ મારે છે ને પ્લોટ લેવાનો છે, વાઘ મુખી પ્લોટ લેવો કે ગૌમુખી, તમ જણાવશો મેડમ? જી વાઘ મુખી કે ગૌમુખી જ્યારે પણ વાત કરીએ ત્યારે પ્લોટની દિશા કઈ છે તમારી? તમે જે પ્લોટ ખરીદવા માંગો છો એ પ્લોટની દિશા કઈ છે? અને ગૌમુખી પ્લોટ હંમેશા સારી પરિણામ આપે, પરંતુ એમાં પણ દિશા જોવી જરૂરી છે. જી બિલકુલ, ચોક્કસથી. માનસિક બીમારીની જો વાત કરીએ ધીરેનભાઈ, માનસિક બીમારી માટે શું કંઈ દોષ હોઈ શકે ખરા? માનસિક બીમારી એક શારીરિક બીમારીનો એક ભાગ છે. જી શારીરિક બીમારીમાં જ્યારે પણ મગજ સાથેના તંતુઓ જ્યારે જોડાતા હોય અને એમાં જ્યારે કોઈ પણ પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે માનસિક બીમારી સર્જિત થતી હોય છે. અને માનસિક બીમારી માટે હંમેશા ઈશાન દિશા અને વાય દિશા, અગ્નિ દિશાનો વાસ્તુ દોષ બહુ મહત્વનું કામ કરતું હોય. જી બિલકુલ. એ કોલર જોડાઈ ગયા છે, વાઘજીભાઈ. જી વાઘજીભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. જી વાઘજીભાઈ, આપની સમસ્યા જણાવો. મારે બેન ઘરની અંદર ઝઘડો બહુ થયેલો છે. જી અને આવક જરાય નથી. બિલકુલ. જી તમારા મકાનની અંદર ઈશાન દિશામાં અને અગ્નિ દિશામાં શું ગોઠવણી છે? ક્યાં દિશામાં? ઈશાન, ઈશાન ને અગ્નિ દિશામાં. ઈશાન દિશામાં. હાજી. અને અગ્નિ દિશામાં? અગ્નિ દિશામાં ને ઈશાન દિશામાં. હાજી. દિશાની સમજ ના હોય તો આપ દિશા ચોક્કસ જોઈ લો ફરીથી અને ફરીથી ફોન કરો. જી બિલકુલ. મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે અમારી સાથે, અન્ય કોલર. જી મહેન્દ્રભાઈ, આપનો સવાલ. મારો સવાલ એ છે બેન, તબેલો બનાવવો છે તો કઈ દિશામાં બનાવવું એમ? જી તબેલા માટે પહેલા તો એનો પ્લોટનું વાસ્તુ પરફેક્ટ કરવું જોઈએ અને ડોર માટે હંમેશા વાય દિશામાં ઉત્તરમુખી રાખવા જોઈએ. જી બિલકુલ. ધીરેનભાઈ, ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ આજકાલ ખૂબ જ વધી રહી છે, શું એની માટે કોઈ દોષ જવાબદાર હોઈ શકે? જ્યારે ડાયાબિટીસ છે, પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, એવી કાયમી જ્યારે બીમારીઓ હોય ત્યારે હંમેશા નૈઋત્ય દિશામાં બહુ જ મહત્વનું કામ કરતી હોય છે અને નૈઋત્યથી લઈને દક્ષિણ બાજુ અને પશ્ચિમ બાજુ જ્યારે વાસ્તુદોષ મોટો હોય અને ત્યારે આ બીમારી વધારે ગંભીર કરતી હોય છે અને ક્યારેક ભૂમિદોષ એમાં બહુ જ ડાયરેક્ટ ઇફેક્ટિવ કરતો હોય છે. ભૂમિદોષ વધારે પડતો હોય અને નૈઋત્ય દિશાને દક્ષિણ દિશામાં દોષ મોટો હોય ત્યારે આ સમસ્યા વધારે
સ્વરૂપ પકડતી હોય છે. જી બિલકુલ, એક કોલર જોડાઈ ગયા છે, રમેશભાઈ. જી રમેશભાઈ, આપનો સવાલ જણાવશો. જી રમેશભાઈ, જી સવાલ જણાવો. સાહેબ, મારે નૈઋત્ય ખૂણામાં પાણીની ટાંકી છે, તો એ યોગ્ય કહેવાય કે ન કહેવાય? બિલકુલ અયોગ્ય કહેવાય. નૈઋત્ય ખૂણામાં અંડરગ્રાઉન્ડ ટાંકી કે જમીનની ઉપર ટાંકી હોય તોય પણ નૈઋત્ય ખૂણામાં જમીનની અંદર પાણી જતું હોય એટલે બિલકુલ અયોગ્ય કહેવાય. એને તાત્કાલિક બંધ કરી દો અને બને તો ઉત્તર દિશામાં લઈ જાઓ. નૈઋત્ય દિશાના આ હશે તો તમારે ત્યાં શારીરિક, માનસિક, સામાજિક સમસ્યા વધારે વિકટ બનશે. કુરજીભાઈ, અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી કુરજીભાઈ, આપનો સવાલ. ફરીથી બોલશો આપનો પ્રશ્ન? આપનો પ્રશ્ન ફરીથી બોલો. એ અમને બે માણસ ને ક્રોધ આવે છે, એટલે ગુસ્સો બહુ આવે છે. જી ગુસ્સો આવે છે ને, તો તમારા મકાન માં ઈશાન ખૂણામાં શું ગોઠવણી છે? ઈશાન ખૂણામાંથી પહેલા બિલકુલ વજન હટાવી દો અને પૂર્વ ઉત્તર અને ઈશાન ખૂણામાં મેક્સિમમ બારી બારીના ખુલ્લા રાખો અને ઘરમાં મીઠાના પાણીના પોતા કરો. જી બિલકુલ, ચોક્કસથી. ધીરેનભાઈ, આપ અહીં આવ્યા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી, માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો વાસ્તુશાસ્ત્રને લગતી આપની કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપ વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહનો સંપર્ક કરી શકો છો તેમની ઓફિસ પર. આ માટે નોંધી લો તેમનું સરનામું. ત્યાં સુધી અમને આપો રજા અને આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. ધીરેન શાહ, 507 પાંચમા માળે, વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબ ની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ 38000. આપ અમને ઈમેલ પણ કરી શકો છો goforvastu@yahoo.com પર અથવા SMS કરો 9227236188 પર.